નિર્મા તો સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ એમાં પ્રકરણ નંબર 8 આપણે પુસ્તકમાં શરૂ કરવાનું છે. બધા બાળમિત્રોએ આ ચેપ્ટર એપ્લિકેશનમાં જોયું જશે. હવે આપણે પ્રકરણ નંબર 8 પુસ્તકમાં ભણવાનું છે, તો બધા બાળમિત્રો મારી સાથે આસપાસની બુક કાઢશે અને તેમાં પેજ નંબર તમારે કાઢવાનો છે 58. 58ના પેજ નંબર ઉપર પ્રકરણ નંબર 8 આપેલું છે. રિયા પહોંચી મામાને ઘેર, એટલે કે રિયા મામાના ઘરે પહોંચી છે તે વિશે. 29 મે રાત્રિ છે, 10:25 ટ્રેન લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા. મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા. મામાની સાથે સીલ અને આર્નવ પણ આવ્યા હતા. તે મારા મામાના છોકરાઓ હતા. તમને પ્રશ્ન પૂછાય કે રિયાના મામાના છોકરાઓનું નામ શું હતું, તો સીલ અને આર્નવ. મને તથા હિમાંશને જોઈ તેઓ ખૂબ જ રાજી થયા. અમે એકબીજાને ભેટી પડ્યા. અમે સ્ટેશનથી 2 રિક્ષા કરીને મામાને ઘરે પહોંચ્યા. જો વાપીનું રેલવે સ્ટેશન ચિત્રમાં દેખાય છે બાળમિત્રો. મને ખૂબ જ ઊંઘ આવતી હતી, હું ઊંઘી ગઈ. થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી. મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા અને હું અને હિમાંશ પણ નાહીને તૈયાર થઈ ગયા. પછી અમે બધાએ સૌ સાથે ભોજન કર્યું. મામાએ કહ્યું કે બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું એવું કીધું. હવે તમારે બાળમિત્રો એના પછીનું પેજ કાઢવાનું છે, પેજ નંબર 59. ચલો પેજ નંબર કાઢ્યું. પેજ નંબર 59 જો એમાં બધા દરિક્ષામાં બેસીને ફરવા જાય છે. અમે દમણ જવા તૈયાર થયા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જપોર બીચ પર પહોંચ્યા. બીચ પર ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા, તો કોઈ ઘોડા પર, તો કોઈક ઊંટ ઉપર બેસીને ફરતા હતા. નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. જો બાળમિત્રો તમને ચોપડીમાં ચિત્રમાં બતાવ્યું છે, જો તમને ઘર બનાવતા દેખાય છે. નાના બાળકો શું કરતા હતા, રેતીના ઘર બનાવતા હતા. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. હું, હિમાંશ, શીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. એટલામાં મામા હોડી ટિકિટ લઈને આવ્યા. અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી. હું મમ્મી પાસે બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી. ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો. જો બાળમિત્રો બધા હોડીમાં બેઠા છે, અહીંયા દેખાય છે તમને ચિત્રમાં. હોડીમાં બેસવું ગમે છે ને તમને? હા. ત્યાર પછી તમારે પાના નંબર 60 કાઢવાનું છે. ચલો બાળમિત્રો પાના નંબર 60 કાઢો. તો ચલો પાના નંબર 60 કાઢ્યું બાળમિત્રો. તેમાં આપ્યું છે કે હવે સાંજ પડવા આવી છે. સુરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. આકાશ રંગબેરંગી દેખાતું હતું અને અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા હતા. અંધારું થઈ ગયું અને મામાના ઘરે પાછા આવ્યા. મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી. હવે સવાલ આપ્યો છે કે મામાને ઘેર જવા રિયાના કુટુંબને કેમ 2 રિક્ષા કરવી પડી, વિચારો અને લખો. તો તેમાં લખવાનું છે બાળમિત્રો, લખો મારી સાથે. વાપી સ્ટેશને રિયાના મામા અને તેમના 2 છોકરાઓ રિયાને લેવા માટે આવ્યા હતા. લખો, વાપી સ્ટેશને રિયાના મામા અને તેમના 2 છોકરા રિયાને લેવા આવ્યા હતા. આમ તેઓ 3 અને પેલા ઘરના રિયાના ઘરના સભ્યો તેમજ સામાન બધું 1 રિક્ષામાં
સમય નહીં માટે તેમને બે રિક્ષા કરવી પડી હતી. સમજાણું બાળ મિત્રો? ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે કે તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો, કઈ કઈ જગ્યાએ? તો લખો એમાં બાળ મિત્રો કે અમે સોમનાથ અને માંડવીના દરિયા કિનારે ફરવા ગયા હતા. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી હતી? તો લખો દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે છેલ્લો કે રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક લાગ્યા? તો તેમાં લખો રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા 14 કલાક અને 35 મિનિટ લાગ્યા. ચલો લખ્યું બાળ મિત્રો. ત્યાર પછી તમારે એના પછીનું પેજ કાઢવાનું છે, પેજ નંબર 61. ચલો બાળ મિત્રો પેજ નંબર 61 કાઢ્યું. ત્યાં આપણને સવાલ આપ્યો છે કે કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે? તો બાળ મિત્રો તમને ખબર જ છે કે કઈ કઈ જગ્યાએ આપણે બેસીએ તો ટિકિટ ખરીદવી પડે. બસ, ટ્રેન, પ્લેન, હોડી વગેરેમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે. ત્યાર પછી છે ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે, તમે આવી જગ્યાએ વિશે વિચારો અને લખો. તો જોવાલાયક સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, માછલીઘર, સર્કસ, ઐતિહાસિક સંગ્રહાલયો, મેળાઓ, સિનેમાઘરો વગેરેમાં પ્રવેશવા માટે ટિકિટ લેવી પડે છે. લખ્યું બાળ મિત્રો. ત્યાર પછી નીચે આપ્યું છે કે અહીં આપેલી ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ અને નીચેની માહિતી ટિકિટમાંથી શોધો અને લખો. નીચે તમને ટિકિટનું ચિત્ર આપેલું છે, એની ઉપરથી ઉપરની માહિતી કરવાની છે. ચલો ટ્રેન નંબર કીધું છે તો ટ્રેન નંબર ક્યાં છે શોધો ટિકિટમાંથી અને લખો. તો ટ્રેન નંબર ક્યાં છે બાળ મિત્રો શોધો. નીચે જો ટ્રેન નંબર ક્યાં આપેલો છે. આ રહ્યો ટ્રેન ગાડી નંબર, અહીંયા છે તો એ તમારે લખવાનો પહેલા. ચલો લખો ટ્રેન નંબર 9037. મુસાફરી ચાલુ કરવાની ચાલુ થવાની તારીખ તો 24/12/2018. ડબ્બા અને બેઠક નંબર, તો ડબ્બા નંબર લખી નાખવાનો 21/22/23 અંદર લખેલો જ છે ટિકિટમાં. પછી ભાડું કેટલા પૈસા છે તો લખો 2578 રૂપિયા છે ત્રણેય જણનું. પછી અંતર કિમી કેટલું થાય તો 643 કિલોમીટર થાય. કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી તો 3 વ્યક્તિઓએ. એમાંય તે આ ટિકિટમાં કેટલા પુરુષ ને સ્ત્રીઓ માટેની છે તો 2 પુરુષ અને 1 સ્ત્રી, 3 જણા માટેની આ ટિકિટ છે. તમે જ્યારે રેલવે સ્ટેશને જાઓ ત્યારે જોજો આવી ટિકિટ લેવામાં આવે છે. કેટલા જણે ટિકિટ જોઈ છે બાળ મિત્રો? જોઈ છે ને? ત્યાર પછી તમારે પેજ નંબર એના પછીનું 62 કાઢવાનું છે. તો પેજ નંબર બધા 62 કાઢો. તો બાળ મિત્રો પેજ નંબર 62 કાઢ્યું બાળ મિત્રો. તેમાં તમને આપ્યું છે કે બીજી કોઈ માહિતી તમે ટિકિટમાંથી શોધી શકો છો તે લખો. તો આપણે લખવાનું છે તેમાં, ચલો લખો મારી સાથે, ટિકિટનો PNR નંબર લખો. ટિકિટનો PNR નંબર, ગાડી નંબર, મુસાફરીની તારીખ, ચલો એટલું લખ્યું બાળ મિત્રો. પછી તારીખ પછી અંતર,
અંતર લખો પછી મુસાફરી કરનાર બાળકોની સંખ્યા મુસાફરી કરનાર પુખ્ત વય વ્યક્તિઓની સંખ્યા એ બધું જ તેમાં આવશે ચલો એટલું લખો એટલે ઇનફ છે બાળમિત્રો ત્યાર પછી નીચે આપ્યું છે કે રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે આ ઉપરાંત સ્ટેશનો ટ્રેન કયા સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે કાપેલું અંતર વગેરેની વિગતો આપે છે આપણે રેલવે સ્ટેશનથી રેલવે સમયપત્રક ખરીદી શકીએ છીએ રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલી છે તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો જો કચ્છ એક્સપ્રેસનું આખું આપેલું છે કે તે ભુજ કેટલા વાગે પહોંચશે ત્યાંથી કેટલા વાગે ઉપડશે કેટલી મિનિટ રોકાશે કેટલું અંતર છે બરાબર આખું એક જ દિવસનું આપેલું છે અંજાર ને આદિ ને બચાવ ને ગાંધીપુર બધું જ આપેલું છે આખું હવે તમારે પેજ નંબર 62 કાઢવાનું છે ચલો પેજ નંબર નહીં 62 તો આપણે કરી લીધું 63 કાઢવાનું છે ચલો પેજ નંબર 63 કાઢ્યું બાળમિત્રો નીચે નહીં સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો ચલો ગાંધીધામ તો ગાંધીધામમાં જુઓ તો બાળમિત્રો ક્યારે પહોંચશે તે 20:55 તો તમારે અહીંયા લખવાનું છે 20:55 અમદાવાદનું જુઓ તો અમદાવાદ ક્યારે પહોંચશે 2:35 તો અહીંયા લખવાનું 2:35 પછી આપ્યું છે સુરત તો સુરત કેટલા વાગે પહોંચશે તો 7 વાગે ચલો લખાઈ ગયું બાળમિત્રો ત્યાર પછી આપ્યું છે કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનોના નામ ઉપર ગોળ કરો કે જે રિયાની ડાયરીમાં લખેલા છે ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી અને કેટલા કલાકે તો ચલો એમાં લખો બાળમિત્રો ટ્રેન ભુજ સ્ટેશનથી 19:50 ઉપડી હતી ટ્રેન એના પછી છે ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો લખો ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા 58 કિલોમીટર અંતર કાપ્યું ત્યાર પછી છે મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચશે તો મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચશે અથવા પહોંચી ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો તો તેમાં લખો ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા 4:38 નો સમય લાગ્યો ત્યાર પછી છે ફિયોના અને રિયાએ કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી એવું કીધું છે કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી તો ચલો લખો એમાં ફિયોના અને રિયાએ 405 કિમી મુસાફરી સાથે કરી ત્યાર પછીનો પ્રશ્ન છે રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર મુસાફરી કરી તો ચલો એમાં લખો રિયાએ ટ્રેન દ્વારા 680 કિલોમીટર મુસાફરી કરી તમને ડાયરી લખવી ગમશે તો હા અમને ડાયરી લખવી ગમશે અહીંયા આપણો પાઠ 8 રિયા પહોંચી મામાને ઘેર તે પૂર્ણ થયો છે હવે પછીના વિડીયોમાં આપણે આઈબુકની શરૂઆત કરીશું જય શ્રી કૃષ્ણ બાળમિત્રો